પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે આજે શહીદ ભગતસિંહ નગરમાં ધરણા ઉપર બેસ છે તેમનું કહેવું છે કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને આપણા રાજ્યના કાયદામાં સંશોધન સહિત તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે કર્ણાટકમાં આજે ખેડૂતોએ બંધનું એલાન આપ્યું છે અને જોતા કલબુર્ગીમાં પોલીસ તૈનાયત કરવામાં આવ્યું છે સંસદમાં ગત સપ્તાહે ખેડૂતો સાથે સંકળાયેલા ત્રણ બિલો પાસ થયા હતા એના વિરોધમાં રાજ્યસભામાં હોબાળો કરી નારા આઠ વિપક્ષી સાંસદને સભાપતિ વેંકૈયા નાયડુએ સસ્પેન્ડ કર્યા હતા એ પછી વિપક્ષી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને બિલોને પરત કરવાની માંગ કરી હતી જોકે રાષ્ટ્રપતિએ રવિવારે બિલોને મંજૂરી આપી છે અને વિપક્ષને નવા બિલોથી ખેડૂતોને નુકસાન થશે તેમ લાગી રહ્યું છે અને સરકાર આવનારા સમયમાં સમર્થન મૂલ્યની વ્યવસ્થાને ખત્મ કરી શકે છે જોકે સરકાર તે કહી ચૂકી છે કે સમર્થન મૂલ્ય ચાલુ રહેશે અને નવા બિલો ખેડૂતોના ફાયદા માટે લાવવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ દિલ્હી